ભુજના સુખપર ગામે 35 વર્ષની મહિલાની ઘરમાં બેડરૂમમાં થયેલી ઘાતકી હત્યાના બનાવમાં રહસ્ય પરથી પોલીસે પડદો ઉચકી લીધો છે. મરનાર વિજયાબેન ભુરિયાની હત્યા તેમની કિશોર વયની દીકરીએ પ્રેમી અને તેના મિત્ર સાથે મળીને કરી હતી. ભુજના સુખપર ગામે રહેતી 35 વર્ષીય વિજયાબેનની ધોરણ 12માં અભ્યાસ કરતી 17 વર્ષની દીકરીને તેના ઘરની પાડોશમાં રહેતા સુનિલ ઉર્ફે સોનુ કિશોરભાઈ જોશી સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. આ બાબતની જાણ થતા માતા વિજયાબેને સોનુને અવારનવાર ઠપકો આપી દીકરી જોડે પ્રેમ સંબંધ નહીં રાખવા જણાવતા હતા. માતાના ઠપકાથી નારાજ સોનુ અને દીકરીએ ભેગા મળીને ઠંડા કલેજે હત્યા કાવતરાને અંજામ આપ્યો હતો. બનાવના દિવસે સુનિલ તેના મિત્ર આનંદ જગદીશભાઈ સુથાર સાથે વિજયાબેનના ઘરમાં ગયો હતો, જ્યાં વિજયાબેનની દીકરી અગાઉથી જ હાજર હતી. આરોપીએ દાંતરડા, છરી અને લોખંડના પાઇપ વડે હુમલો કરી વિજયાબેનની કરપીણ હત્યા કરી નાખી હતી. બાદમાં દીકરીએ પુરાવાનો નાશ પણ કર્યો હતો. આ કેસમાં શરૂઆતમાં તો દીકરીએ પહેલા પોતે ટ્યુશન ક્લાસ ગઈ હોવાનું અને ઘરે પાછી ફરી ત્યારે માતાની લાશ જોઈ પિતાને ફોન પર જાણ કરી હોવાનું પોલીસને જણાવ્યું હતું. પોલીસે સઘન પૂછપરછ કરતા હકીકતમાં તે ટ્યુશન ક્લાસ ગઈ જ ન હોવાનું ખુલ્યું હતું. હત્યા બાદ પોલીસે સમગ્ર મકાનની ઝીણવટભરી તપાસ લેતા મકાનમાં રહેલી કચરાપેટીમાંથી પોલીસને સોનુનું લખેલો એક પત્ર મળી આવ્યો હતો. આ પત્રના આધારે પોલીસ પૂછપાછ કરતા દીકરીએ કબૂલ્યું હતું કે સોનુ તેના પ્રેમી છે. પત્રના પગલે પોલીસને સમગ્ર હત્યા કેસની દિશા મળી ગઈ હતી. આ હત્યાએ સમગ્ર પટેલ 24માં ભારે ચકચાર મચી હતી. પોલીસે હત્યામાં સામેલ બંને યુવકોને દબોચી લઈ કોવિડ ટેસ્ટ માટે મોકલી આપ્યા છે. કિશોરભાઈની દીકરી સામે જુવેનાઇલ જસ્ટિસ એક્ટ અંતર્ગત કાર્યવાહી કરાઈ છે. તારીખ 30/9/2020 ના રોજ ભુજ તાલુકાના સુખપર ગામે રહેતા વિજયાબેન પ્રવીણભાઈ ભુડિયા નાઓની કોઈ અજાણ્યા ઈસમે તીક્ષ્ણ હથિયારથી માથાના ઉપરના ભાગે, ડાબા ગાલના ભાગે તથા ગળાના ભાગે જીવલેણ હુમલો કરી તેમનું મર્ડર કરેલ. આ બાબતે માનકુવા પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ. સદર ગુનાની ગંભીરતા જોઈ પોલીસ મહાનિરીક્ષક શ્રી જે આર મોથરિયા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી સૌરભસિંહ સાહેબે અમારા સુપરવિઝન હેઠળ અલગ અલગ ટીમો બનાવેલ. આ ટીમોના ભાગરૂપે આ ગુનાની તપાસ કરનાર માનકુવા પીઆઈ શ્રી વિહોલ, પીએસઆઈ પટેલ તથા એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ રાણા તથા ગોહિલની અલગ અલગ ટીમો બનાવી ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ, સીસીટીવી કેમેરાના ફૂટેજ તથા હ્યુમન રિસોર્સિસનો ઉપયોગ કરેલો, જેના ભાગરૂપે આ તપાસ દરમિયાન એવી હકીકત જાણવા મળેલ કે સુપર ગામે રહેતા સુનિલ ઉર્ફે સોનુ કિશોરભાઈ જોશી કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરી સાથે તેને પ્રેમ સંબંધ હોવાનું આ વિજયાબેનને ખબર પડતા આ વિજયાબેન તેને આ સંબંધો ન રાખવા માટે અવારનવાર જાણ કરવા છતાં તેને સંબંધો અટકાવેલા નહીં. જે અને વારંવાર આ રીતના વિજયાબેન તેને જાણ કરતા સુનિલ ઉર્ફે સોનુ કિશોરભાઈ જોશીએ સહ આરોપી આણંદ જગદીશભાઈ સુથાર તથા કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરી સાથે મળી તેમની એકલતાનો લાભ લઈ તારીખ 30/9/2020 રોજ સવારના કલાક 10:45 વાગ્યાના સુમારે વિજયાબેનના ઘરે તેમના ઘરના સભ્યો નહીં હોવાની જાણ થતાં તેઓએ જઈ દાંતરડું પાઇપ તથા છરીથી જીવલેણ હુમલો કરી આ વિજયાબેનનું મર્ડર કરેલ હોવાની પ્રાથમિક તપાસ દરમિયાન હકીકત જણાવેલ છે. આ ગુનામાં સંડોવાયેલ આરોપી સુનિલ ઉર્ફે સોનુ કિશોરભાઈ જોશી તથા આનંદ જગદીશભાઈ સુથાર નાઓને આ ગુનાના કામે અટક કરવામાં આવેલા છે અને વધુ તપાસ હાથ ધરેલ છે. આ બાબતે પ્રોટોકોલ પોઈન્ટ ઓફ વ્યૂ જે પ્રમાણે જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરીને જે પ્રમાણે પ્રોટોકોલ રાખવાનો હોય છે તે પ્રમાણે જે પણ હકીકત હાલ સુધી તપાસ દરમિયાન જણાવેલ છે એ આપ સૌ મિત્રોને જણાવેલ છે. તેમ છતાં જે જેમ જેમ આ ગુનાની તપાસ આગળ વધશે અને જે પ્રમાણે પુરાવા મળશે તે પ્રમાણે આગળ વધુ આપને જાણ કરવામાં આવશે. આ બાબતે આજે જ આરોપીને એરેસ્ટ કરેલી છે. આ તમામ મુદ્દાઓ બાબતે ગુનાનો મોટિવ, ગુનાના કામે વાપરેલ હથિયારો, ગુનાના કામે વાપરેલ મોબાઈલ ફોન તથા વાહનો કબજે કરવા માટે આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરી અને તમામ જે તલસ્પર્શી મુદ્દાઓ છે તે બાબતે તપાસ પછી હાથ ધરવામાં આવનાર છે.